नमस्कार मित्रों, श्री सारस्वत विद्यालय रातावापी आप सबनु हार्दिक स्वागत करे छे। मित्रों, हूँ विशेष गोस्वामी आज धोरण 12 जीव विज्ञान में प्रकरण नंबर 5 आनुवंशिकता अने भिन्नता सिद्धांतों विषे चर्चा करीश। अपने आ चेप्टर नी अंदर घणा बधा टॉपिक भणी गया, आज एक नवो टॉपिक भणीशुं आपणे, लिंग निश्चयन। तो लिंग निश्चयन एटले शुं, सौ प्रथम ए समझवुं पड़े। लिंग एटले के स्त्रीलिंग अने पुरलिंग, एनुं निश्चयन केवी रीते थाय, क्यारे थाय, जन्मनार बाळक पुरुष हशे के स्त्री हशे, एटले के नर हशे के मादा हशे, ए केवी रीते नक्की थाय, बराबर। ए थियरीने अहीं आपणे लिंग निश्चयन अथवा ए क्रियाविधिने आपणे लिंग निश्चयनी क्रियाविधि कहीशुं, बराबर। हवे लिंग निश्चयन जे छे, ए लिंग निश्चयन लिंगी प्रजनन में जुदा जुदा सजीवों में जुदा जुदा स्तरे थाय छे, जुदा जुदा सजीवों में जुदा जुदे स्तरे थाय छे। अगर आपणे मोटा भागना सजीवोनी वात करिए तो मोटा भागना सजीवोनी अंदर आ जे लिंग निश्चयन छे, लिंग निश्चयन फलननी प्रक्रिया दरमियान थाय, क्यारे थाय, फलननी प्रक्रिया दरमियान। तो लिंग निश्चयन क्यारे थाय प्रश्न होय, क्यारे, बराबर। तो एक, फलन पहला, बे, फलन दरमियान, अने त्रण, फलन पछी, बराबर। फलन पहला ज नक्की थई जाय के लिंग क्यों, नर के मादा होवानो, बराबर। उदाहरण में अहीं तमे लई शको मधमाखी। फलन दरमियान तो आमां घणा बधा सजीवो फलन दरमियान नक्की थाय छे के लिंग क्यों हशे, नर हशे के मादा हशे। उदाहरण तरीके तमे सस्तन वर्ग लई शको, मनुष्य लई शको। फलन पछी बहु अपवादरूप सजीवो छे के जेमां फलन पछी एटले के वातावरण, वातावरणीय परिस्थिति, ઉપર નિર્ભર કરે છે, બરાબર છે। અપવાદમાં મગરમચ્છ, કાચબો તમે લઈ શકો છો કે જે ફલન પછી નક્કી થશે, બરાબર, કે લિંગ કયું હશે, નર હશે કે પછી માદા હશે। ચાલો, તો આપણે અહીં મુખ્ય જે ફલન દરમિયાન લિંગ નિશ્ચયન છે એના વિશે ચર્ચા કરીશું। તો લિંગ નિશ્ચયન આ એક બહુ મોટો કોયડો હતો વૈજ્ઞાનિકો માટે કે લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે, ક્યારે થાય છે, એના ઉપર શોધખોળ પણ કરવામાં આવી, પરંતુ શરૂઆતમાં એટલા ઝાઝા આપણને પરિણામો નહીં મળ્યા। સૌ પ્રથમ આ લિંગ નિશ્ચયનો જે પ્રયોગ છે, શરૂઆત કીટકો ઉપર કરવામાં આવેલી, સેના ઉપર, કીટકો ઉપર। અને જેમ જેમ શોધ થતી ગઈ તેમ તેમ માલુમ પડ્યું કે આ લિંગ નિશ્ચયન ખરેખર એ જનીનિક આધારે એટલે કે રંગસૂત્રી આધારે થાય છે, એનો વિકાસ રંગસૂત્ર દ્વારા થાય, નક્કી થાય, કોણ કરે, રંગસૂત્રો કરે। કેવી રીતે, તો એક વૈજ્ઞાનિક થઈ ગયા હેકિંગ્સ। હેકિંગ્સે 1891માં કીટકોમાં શુક્રકોષ જનનનો અભ્યાસ કર્યો। હવે શુક્રકોષ જનન એટલે શું, શુક્રકોષ ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એને શુક્રકોષ જનન કહીએ છીએ આપણે। તો આ જે શુક્રકોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને એમણે અભ્યાસ કર્યો, અને એ અભ્યાસ દરમિયાન એમણે આ કોષોની અંદર, શુક્રકોષોની અંદર એક વિશિષ્ટ સંરચના જોઈ, કોષ કેન્દ્રીય સંરચના। શું જોઈ એમણે, વિશિષ્ટ કોષ કેન્દ્રીય સંરચના। આ કોષ કેન્દ્રીય સંરચનાનો એમણે અભ્યાસ કર્યો, અને જ્યારે એમણે બધા શુક્રકોષો એટલે કે કીટક દ્વારા ઉત્પન્ન થતા બધા શુક્રકોષોનો અભ્યાસ કર્યો, ત્યારે એમને માલુમ પડ્યું કે 50% શુક્રકોષોની અંદર આ કોષ કેન્દ્રીય સંરચના હાજર હતી। હવે કેવી રીતે દેખાય, એટલે કે ધારો લો કે આ કોષ છે અને આ કોષ કેન્દ્ર છે, તો કોષ કેન્દ્રની અંદર એમને વિશિષ્ટ પ્રકારની એક સંરચના જોઈ, કારણ કે એમણે અભિરંજકનો ઉપયોગ કરેલો હતો, અને અભિરંજક દ્વારા ચોક્કસ એક કોઈ સંરચનાથી અભિરંજિત થતી હતી, તો એમણે એ સંરચના જોઈ અને એમણે એ વસ્તુ નોટિસ કરી કે 50% શુક્રકોષોમાં સંરચના હાજર છે, પરંતુ 50% શુક્રકોષોની અંદર આ સંરચના ગેરહાજર છે। અને એમણે એને નામ આપ્યું એક્સકાય, કાયનો મતલબ ગુજરાતી શબ્દ છે અને કાયનો મતલબ બોડી થાય, એટલે એક્સ બોડી એમણે નામ આપ્યું, એક્સકાય નામ આપ્યું। પરંતુ એનું મહત્ત્વ તેઓ સમજાવી ન શકેલા, હેકિંગ્સે શોધી કાઢ્યું ખરું કે આ એક્સકાય છે, પરંતુ એ શું છે,
શા માટે છે, એનું લિંગ નિશ્ચયમાં શું મહત્વ છે, એના વિશે ઝાઝી માહિતી આપી શકેલા નહીં, મહત્વ વિશે જાણકારી આપી શકેલા નહીં. ત્યાર પછી અન્ય વૈજ્ઞાનિકોએ આના ઉપર કામ કર્યું અને એમણે જોયું કે ખરેખર તો આ રંગસૂત્ર છે. શું છે આ રંગસૂત્ર? અને એ રંગસૂત્રને આ એક્સ કાય નામ આપ્યું હતું, તેથી જ એનું નામ પછી આપી દેવામાં આવ્યું એક્સ રંગસૂત્ર. શું નામ આપવામાં આવ્યું? એક્સ રંગસૂત્ર. હવે રંગસૂત્રોની આપણે વાત કરીએ, રંગસૂત્રો તો રંગસૂત્રો જે છે એ આપણા શરીરની અંદર, હું મનુષ્યની વાત કરીશ કારણ કે મનુષ્યના રંગસૂત્રો બધા જ વિદ્યાર્થીઓને મોઢે થઈ ગયા છે કે 23 જોડ રંગસૂત્રો આવે, બરાબર. હવે 23 જોડ રંગસૂત્રો એટલે શું તે પણ એકવાર સમજાવી દઉં છું. આ તમે આપણા શરીરનો કોઈ કોષ, એ કોષનું કોષ કેન્દ્ર અને કોષમાં રંગસૂત્ર આવી રીતે જોડીમાં હોય. આ એક જોડી છે, આ બીજી જોડી છે, આવી રીતની કેટલી જોડીઓ હશે? 23 જોડ. કેટલી હશે? 23 જોડ. એટલે આમ જો ઇન્ડિવિજ્યુઅલ ગણીએ તો આપણી પાસે 46 રંગસૂત્રો છે, પરંતુ આપણે કેવા સજીવો? દ્વિકીય. કેમ? કારણ કે આપણા અંદર જે 46 રંગસૂત્રો છે એ જોડીમાં આવેલા હોય એટલે આપણે દ્વિકીય સજીવો કહેવાય. તો આપણા શરીરની અંદર રંગસૂત્રો જે છે બે પ્રકારના છે. કેટલા પ્રકારના? બે. કયા કયા? તો એક દૈહિક રંગસૂત્રો અને બીજું છે લિંગી રંગસૂત્રો. દૈહિક રંગસૂત્રો એટલે શું? તો એ પહેલી જોડીથી લઈને 22મી જોડી, એને દૈહિક રંગસૂત્રોની જોડી કહેવાય, બરાબર. કારણ કે આ રંગસૂત્રો ઉપર જે જનીનો હાજર છે એ જનીનો આપણા શરીરની રચના કરે, દેહની રચના કરે, એના માટે જવાબદાર જનીનો ધરાવે એટલે એને દૈહિક રંગસૂત્રો કહેવાય, બરાબર. હવે આને ઓટોઝોમ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઓટોઝોમ. એટલે એને 22AA. AA એટલે રંગસૂત્રો જોડીમાં છે અને કેટલી જોડી છે? તો 22 જોડી છે, એટલે 22AA, બરાબર. ચાલો લિંગી રંગસૂત્રો. તો છેલ્લી જે જોડી છે ક્યાં તો આપણા શરીરની વાત કરીએ છીએ મનુષ્યની, તો ક્યાં તો XX હશે ક્યાં તો XY હશે, એટલે એ બી જોડી થઈ. પરંતુ અહીં એને લિંગી રંગસૂત્રો નામ એટલે આપ્યા છે, જેવી રીતના દૈહિક રંગસૂત્રો એટલે આપ્યા કારણ કે એના દ્વારા આપણા શરીરની રચના થાય, શરીરની રચના કરવા માટે જવાબદાર જનીનો છે. અહીં લિંગી રંગસૂત્રો એટલે નામ એટલે આપ્યું કારણ કે આ રંગસૂત્રો લિંગ નિશ્ચય કરે છે, બરાબર. એટલે એને નામ શું આપવામાં આવ્યું? લિંગી રંગસૂત્ર. એ XX હોય અથવા તો XY હોય, બરાબર છે. એલોઝોમ કહેવામાં આવે એને, અને એલોઝોમ, બરાબર. એને સંજ્ઞા આ રીતે જ, ક્યાં તો જો મનુષ્યમાં સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીને આ રીતે લખાશે 22AA પ્લસ XX. કેમ? કારણ કે એમાં લિંગી રંગસૂત્ર કયા છે? XX. અને જો નર હશે, સ્ત્રી એટલે કે પુરુષ હશે, તો પછી એને કેવી રીતે દર્શાવવામાં આવે? 22AA પ્લસ XY. આવું જ કંઈ આપણે અન્ય સજીવમાં જોઈએ કે એની પાસે ટોટલ 5 જોડી રંગસૂત્રોની છે, તો આપણે કેવી રીતે દર્શાવીશું? 4AA પ્લસ XX અને 4AA પ્લસ XY, 4 અને 1 5મી જોડી, બરાબર. તો અહીં આપણે સમજ્યા, શું સમજ્યા? કે જે રંગસૂત્રો છે, રંગસૂત્રો બે પ્રકારના, દૈહિક રંગસૂત્રો અને લિંગી રંગસૂત્રો. આમાંથી લિંગ નિશ્ચયન કોણ કરશે? લિંગી રંગસૂત્રો. કોણ કરશે? લિંગી રંગસૂત્રો. ચાલો તો કેટલાક ઉદાહરણ જોઈએ. આપણે સૌપ્રથમ આપણે જોઈશું 100 પ્રકારનું લિંગ નિશ્ચયન. કયા પ્રકારનું? 100 પ્રકારનું લિંગ નિશ્ચયન. હવે આ 100 પ્રકારનું લિંગ નિશ્ચયન ઘણા કીટકોમાં જોવા મળે, બધા જ કીટકોમાં એવું નથી કહેતો, ઘણા કીટકોમાં. ઉદાહરણ તમારે લેવું હોય તો અહીંયા લખ્યું છે તીતી ઘોડો. કયો આવશે? તીતી ઘોડો, બરાબર. હવે આની અંદર લિંગી રંગસૂત્ર કયા પ્રકારના હોય? આપણે એક ઉદાહરણ લઈને સમજીશું કે કોઈ એક કીટક છે, એની અંદર રંગસૂત્રો જે છે, રંગસૂત્રો ટોટલ રંગસૂત્રો, દૈહિક રંગસૂત્રો જે છે એ 3 જોડી આવેલી છે. કેટલી? 3 જોડી, બરાબર. તો એની અંદર માદા જે છે એ માદામાં આપણે 100 ભણી રહ્યા છે, બરાબર છે. તો એની અંદર જે માદામાં છે એ માદામાં આપણે કેટલા કીધા? ટોટલ 3 કીધા ને, એટલે દૈહિક રંગસૂત્રો કેટલા થશે? 2 એટલે 2AA. ચાલો વત્તા જે લિંગી રંગસૂત્ર છે એ કેવું હોય? XX પ્રકારનું હોય. કેવું હોય? XX. તો આ થયું માદા. શું થયું? માદા. ચાલો નરની વાત કરીએ. તો નર જે છે એમાં 2AA એટલે બે દૈહિક રંગસૂત્રોની જોડી વત્તા
શું હોય XO એટલે કે ઓનો મતલબ થાય કે અહીંયા એક જ એક્સ રંગસૂત્ર છે, બીજો એક્સ રંગસૂત્ર નથી. તો ટોટલ ગણો, અહીંયા કેટલા રંગસૂત્રો થશે? બે ગુણ્યા બે એટલે ચાર થયા, ચાર રંગસૂત્રો વત્તા બીજા બે એટલે ટોટલ કેટલા થયા? છ. બરાબર છે, ત્રણ જોડી પૂરી થઈ ને, એટલે ત્રણ દુ છ. આની અંદર જુઓ દૈહિક રંગસૂત્રો કેટલા? ચાર, અથવા બે જોડી એવી રીતે બી બોલાય, પણ ચાર વત્તા એક. એક્સ કેટલું છે? એક જ છે, બીજું તો નથી. અહીંયા નથી એટલે એને ઝીરો તરીકે, ઓ તરીકે દર્શાવ્યું છે આપણે. બરાબર છે, તો એક્સો પ્રકારનું લિંગ નિશ્ચયન જ્યારે પણ હોય તે દરમિયાન અહીં માદામાં અને નરમાં રંગસૂત્રોની સંખ્યા જુદી જુદી હોય. માદામાં રંગસૂત્રોની સંખ્યા વધારે, નરમાં રંગસૂત્રોની સંખ્યા ઓછી. અહીંયા જે આપણે જોડી ઉદાહરણ તરીકે લીધી છે એ પ્રમાણે જો સમજીએ તો અહીંયા રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? છ. બરાબર છે, અને અહીંયા કેટલી હશે? ફક્ત પાંચ. ચાલો, આમાં જન્યુઓ જ્યારે નિર્માણ થાય, હવે આપણને ખબર છે કે આ દ્વિકીય સજીવ છે, આપણે જોડી જોડી વાત કરીએ. દ્વિકીય સજીવ હોય એટલે એમાં જન્યુઓનું નિર્માણ સેના દ્વારા થાય? અર્ધીકરણ દ્વારા. સેના દ્વારા થાય? અર્ધીકરણ. ચાલો, તો અર્ધીકરણ દ્વારા જન્યુઓનું નિર્માણ કરીએ આપણે. તો બે પ્રકારના જન્યુઓ બનશે, ટુ એ પ્લસ એક્સ, ટુ એ પ્લસ એક્સ, અડધા અડધા વેચાઈ જાય. બરાબર, આની અંદર પણ બે પ્રકારના બનશે, ટુ એ પ્લસ એક્સ અને ટુ એ પ્લસ ઓ, એટલે કે એમાં એક્સ રંગસૂત્ર નથી. આને એક જ વાર લખવું હોય તો એકવાર પણ લખી શકાય, વાંધો નથી, કારણ કે બધા સરખા પ્રકારના જન્યુઓ છે, એટલે ટુ એ પ્લસ એક્સ એક જ પ્રકારના જન્યુઓ છે. ચાલો, આની ને આની વચ્ચે જો ફલન થાય, આ જન્યુઓ અને આ જન્યુઓ, મતલબ કે અંડકોશ અને શુક્રકોષ વચ્ચે જો ફલન થાય, તો અહીંયા શું બને? ટુ એ એ પ્લસ એક્સ એક્સ, ટુ એ એ પ્લસ એક્સ એક્સ, એટલે આ શું થયું? માદા. અને ટુ એ એ, અને આની વાત કરું છું તો ટુ એ પ્લસ એક્સ, ટુ એ પ્લસ ઓ, તો ટુ એ એ પ્લસ એક્સ ઓ, તો પછી આ કેવું કહેવાશે? નર કહેવાશે. શું કહેવાશે? નર. બરાબર છે, તો જો નર તરફથી એક્સ રંગસૂત્ર પ્રદાન કરવામાં આવે ફલનની પ્રક્રિયામાં, તો પછી કમ્પલસરી શું થશે? માદા. અને જો ફલનની પ્રક્રિયા દરમિયાન નર તરફથી એક્સ રંગસૂત્ર પ્રદાન કરવામાં ન આવે, તો પછી એ શું બનશે? નર બનશે. શું બનશે? નર. અને અહીં નર અને માદામાં રંગસૂત્રોની સંખ્યામાં તફાવત જોવા મળે. કેટલો તફાવત? તો આમાં જેટલા રંગસૂત્રો એના કરતાં નર પાસે એક રંગસૂત્ર ઓછું. અહીંયા આપણે ઉદાહરણમાં લીધું હતું છ રંગસૂત્રો, તો અહીંયા કેટલા છે? પાંચ રંગસૂત્રો. આને એક્સો પ્રકારનું લિંગ નિશ્ચયન કહેવામાં આવે. શું કહેવામાં આવે? એક્સઓ પ્રકારનું લિંગ નિશ્ચયન. હવે આપણે એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચયન જોઈએ. તો મિત્રો, એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચયનના બેસ્ટ ઉદાહરણ જો આપણે જોઈશું તો એ આપણે જ છે. બરાબર, એક્સ વાય અહીંયા લખું છું, એક્સ વાય પ્રકારનું. ઘણા કીટકો મનુષ્ય ની સાથે સસ્તનધારીઓ બધામાં એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે. આપણે અહીંયા ઉદાહરણમાં ડ્રોસોફિલા લઈએ પહેલાં. બરાબર, તો ડ્રોસોફિલામાં અહીંયા ઉદાહરણ તરીકે એવી રીતે લીધું છે કે સિક્સ એ, એટલે સિક્સ એટલે શું હું સમજાવું છું તમને. ચાલો માદા લઈએ પહેલાં, માદા. બરાબર, માદા જે છે, માદાની અંદર સિક્સ એ પ્લસ એક્સ એક્સ એટલે આ રીતે લખાય, સિક્સ એ આ રીતે બી લખાય, અથવા તો તમે થ્રી એ એ પણ લખી શકો. બરાબર, તો અહીંયા હું લખું છું થ્રી એ એ પ્લસ એક્સ વાય, સોરી માદા છે એટલે એક્સ એક્સ. બરાબર, ચાલો નરની વાત કરીએ. તો નરમાં થ્રી સિક્સ એ પ્લસ એક્સ વાય એટલે થ્રી એ એ પ્લસ એક્સ વાય. એ એટલે શું? દૈહિક રંગસૂત્રો, અને આ લિંગી રંગસૂત્રો. દૈહિક રંગસૂત્રો, લિંગી રંગસૂત્રો, કન્ફ્યુઝ થવાની જરૂર કંઈ જ નથી આમાં. ચાલો, તો આમાં કેટલા પ્રકારના રંગસૂત્ર જન્યુઓ બને અર્ધીકરણ દ્વારા? હવે હું લખતો નથી, સમજી જવાનું તમારે. અહીંયા અર્ધીકરણ થશે, તો અર્ધીકરણ દ્વારા જે જન્યુઓનું નિર્માણ થાય, જન્યુઓ અહીંયા એક જ પ્રકારના બને, થ્રી એ પ્લસ એક્સ, થ્રી એ પ્લસ એક્સ, એટલે હું બે વાર નથી લખતો, થ્રી એ પ્લસ એક્સ અને થ્રી એ પ્લસ એક્સ, બંને વાર લખવાની જરૂર નથી. ચાલો, અહીંયા બે પ્રકારના જન્યુઓ બને, કયા કયા? થ્રી એ પ્લસ એક્સ અને થ્રી એ પ્લસ વાય. ચાલો, આ અને આ જન્યુ, તો તમે જોઈ શકો છો અડધા પાસે એક્સ રંગસૂત્ર છે, અડધા પાસે એક્સ રંગસૂત્ર નથી. બરાબર છે, એટલે જ ત્યાં તમે જોઈ શકો હેકિંગ્સને અડધા રંગસૂત્રોમાં એક્સ કંઈ દેખાયેલું, અડધામાં દેખાયેલું જ નહીં. તો અહીં થ્રી એ પ્લસ એક્સ, થ્રી એ પ્લસ એક્સ એટલે સ્વાભાવિક છે થ્રી એ એ પ્લસ એક્સ એક્સ, એટલે આ થઈ માદા. અને થ્રી એ
आने ने आने लईए 3AA प्लस एक्स वाई एटले थयुं नर। तो तमे जोई शको छो बन्ने उदाहरण लीधा आपणे, आ एक्स वाई लिंग निश्चय लो के एक्स एक्स सॉरी एक्स ओ लिंग निश्चय लो के एक्स वाई लिंग निश्चय लो, अब बन्ने लिंग निश्चय जे छे ए बन्ने लिंग निश्चयमां नर विषम युग्मी हता, है ने? एकमां नर केवो हतो एक्स ओ अने बीजामां एक्स वाई, एटले आने कहेवाय नर विषम युग्मता प्रकारनुं लिंग निश्चय, बराबर छे? ओके, अने मनुष्यमां पण आवुं जोवा मळशे। तो आपणे मनुष्यनी वात करीए, मनुष्यमां लिंग निश्चय केवी रीते थाय, तो आज प्रकार छे नर अने मादा ज। खाली आपणे शुं करवानुं छे, रंगसूत्रोनी संख्या वधारी देवानी छे, कारण के आपणी पासे रंगसूत्रो केटला केटला छे 46, जोड़ीमां कहीए तो केटला छे 23 जोड, बराबर। तो आपणे नर मादा सविस्तर भणी गया छे, आपणे नर अने मादामां प्रजनन तंत्र भणी गया, त्यार पछी एनी अंदर जन्युजनन भणी गया, फलनी प्रक्रिया सविस्तर आपणे समजी गया छे। नरनी वात करीए तो नरनी अंदर रंगसूत्रोनी संख्या केटली 23 जोड, 23 जोडमांथी 22 जोड छे ए केवी छे, 22 જોડ છે દૈહિક રંગસૂત્રોની અને એક જોડ છે, આપણે આગળના ઉદાહરણમાં માદા પહેલાં લીધી હતી એટલે તમને કન્ફ્યુઝન ન થાય, એટલે અહીંયા પણ માદા જ લઈશું એટલે કોઈ મિસ્ટેક નહીં થાય, બરાબર? તો અહીંયા સ્વાભાવિક છે 22AA પ્લસ એક્સ એક્સ, બરાબર છે? અને 22AA પ્લસ એક્સ વાય, જન્યુનું નિર્માણ કરીએ, ચાલો જન્યુ નિર્માણ, જન્યુ નિર્માણ શેના દ્વારા થશે? આપણે દ્વિકીય સજીવો છે, 2N2N સજીવો છે, એટલે સ્વાભાવિક છે કે અહીં અર્ધીકરણ થશે અને અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા અહીંયા પણ બે પ્રકારના જન્યુઓ બને, 22A પ્લસ એક્સ, 22A પ્લસ એક્સ, 22A પ્લસ ઓકે 22 છે, 22A પ્લસ એક્સ, 22A પ્લસ વાય। તો અહીંયા હું એક જ વાર લખીશ 22A પ્લસ એક્સ, બે વાર નથી લખતો કારણ કે સરખા જ પ્રકારના જન્યુઓ છે, અહીંયા બે પ્રકારના બનશે 22A પ્લસ એક્સ, 22A પ્લસ વાય। જો મિત્રો તમે બે વાર લખશો તો એ બહુ ફરક નથી પડવાનો, 22A પ્લસ એક્સ, એક ઉદાહરણ એવી રીતે પણ લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે। ચાલો આને ને આને જોડો, તો 22A પ્લસ એક્સ, 22A પ્લસ એક્સ, 22A પ્લસ એક્સ એક્સ, બરાબર છે? ચાલો આને ને આને લઈએ, સંભાવના બધી જ હોઈ શકે ને, ખબર નથી કયા જન્યુઓ જોડાવાના છે। 22A પ્લસ એક્સ, 22A પ્લસ એક્સ એટલે 22AA પ્લસ એક્સ એક્સ, ચાલો ત્યાર પછી આપણે આ લઈશું આને અને આને, તો 22AA પ્લસ એક્સ વાય, અથવા તો પછી આને ને આને લઈએ 22AA પ્લસ એક્સ વાય। તો તમે અહીં જોઈ શકો છો કે 50% સંભાવના થઈ માદા જન્મવાની અને 50% સંભાવના થઈ નર જન્મવાની, એટલે કે બંનેની જન્મ થવાની સંભાવના 50-50% થાય। તમે નીચલા ધોરણમાં આવી રીતે ભણી ગયા છો એક્સ એક્સ અને એક્સ વાય, બરાબર છે? આને આ હશે તો એક્સ એક્સ, આને આ હોય તો એક્સ એક્સ, આને આ હોય તો એક્સ વાય, આને આ હશે તો એક્સ વાય, 50-50% કંઈક આવું તમે નીચેના ધોરણમાં 10મા ધોરણમાં ભણી ગયા હતા, એને આપણે થોડું વ્યવસ્થિત રીતે સમજાવ્યું, દૈહિક રંગસૂત્રો બી દર્શાવ્યા અને લિંગી રંગસૂત્રો બી દર્શાવ્યા। તો માદા અને નર થવાની સંભાવના, બાળક માદા હોય કે નર, એની થવાની સંભાવના કેટલી છે? 50-50%। એ ક્યારે નક્કી થયું? જ્યારે આ બંને રંગ જન્યુઓ જોડાયા ત્યારે, એટલે કઈ પ્રક્રિયા દરમિયાન નક્કી થયું? ફલનની પ્રક્રિયા, જ્યારે ફલન થતું હોય ત્યારે જ નક્કી થશે કે રંગસૂત્રો કયા જોડાઈ રહ્યા છે। હવે તમે જ મને કહો આમાંથી કોણ જવાબદાર છે માદા અને નર બનવા માટે, બાળક નર છે કે માદા છે, એ થવા માટે જવાબદાર કોણ, માતા કે પિતા? તમે માતાને દોષ ન દઈ શકો, બરાબર, કારણ કે માતા તો હંમેશા એક જ પ્રકારના અંડકોષો ઉત્પન્ન કરે, કયા? 22A પ્લસ એક્સ। જ્યારે નર બે પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે, ક્યાં તો 22A એક્સ, અડધા 22A વાય, એટલે નર દ્વારા ઉત્પન્ન થયેલો કયો શુક્રકોષ, આ શુક્રકોષ કે પછી આ શુક્રકોષ અંડકોષને ફલન કરે છે, એના ઉપરથી નક્કી થાય। જો 22A પ્લસ એક્સ પ્રકારનો
શુક્રકોષે જો ફલનની પ્રક્રિયામાં ભાગ લીધો અને અહીં અંડકોષનું ફલન કર્યું તો પછી બાળક કેવું બનશે? કમ્પલસરી કેવું બનશે? સ્ત્રી જ બનશે. મતલબ કે માદા બાળક જ આવશે. જ્યારે જો પુરુષનો 22A+Y પ્રકારનો શુક્રકોષ ફલનની પ્રક્રિયામાં ભાગ લેશે તો પછી એ કેવું આવશે? નર જ આવશે. એટલે પહેલાંના જમાનામાં જ્યારે સતત માદા બાળક જન્મ લેતી હતી બરાબર, તો ત્યારે માતાને એના માટે કસૂરવાર ગણવામાં આવતા હતા. હવે આપણે અભ્યાસ દ્વારા માલુમ પડે છે કે ખરેખર એના માટે કોણ જવાબદાર છે? પુરુષ જવાબદાર. પુરુષ જવાબદાર નહીં, પુરુષના શુક્રકોષો જવાબદાર છે. બરાબર છે. તો આ થયું XY પ્રકારનું લિંગ નિશ્ચયન. કયા પ્રકારનું? XY પ્રકારનું લિંગ નિશ્ચયન. એમાં આપણે બે ઉદાહરણ જોયા, એક ડ્રોસોફિલા અને બીજું મનુષ્ય. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે મનુષ્યની અંદર પણ વિષમયુગ્મી કોણ છે? તો નર જ છે, કારણ કે બે પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે છે, 22A+X અને 22A+Y. એટલે એ પણ શેનું ઉદાહરણ થયું? નર વિષમયુગ્મતાનું. શેનું ઉદાહરણ થયું મિત્રો? નર વિષમયુગ્મતાનું. આ થિયરી ખૂબ જ મહત્વની છે, એક્ઝામમાં પૂછાય છે, એટલે આપણે ધ્યાન આપીશું. આ ચેપ્ટરમાંથી આપણને એક મોટો પ્રશ્ન પૂછાશે એટલે આપણે પૂરેપૂરું ધ્યાન આપીશું અહીં. ચાલો, એક અન્ય એક પ્રકાર આપેલો છે પક્ષીઓની અંદર. મોટે ભાગના પક્ષીઓ જે છે, પક્ષીઓમાં લિંગ નિશ્ચયન થોડું અલગ પ્રકારનું છે. થોડું અલગ પ્રકારનું એટલે શું? તો અહીં નર જે છે એ નર સમયુગ્મી છે, લિંગી રંગસૂત્રને અનુલક્ષીને નર સમયુગ્મી છે અને માદા વિષમયુગ્મી છે. એટલે શું? તો આપણે સંજ્ઞા XXXY આપી હતી, પક્ષીઓમાં એને XX નથી આપવાના, આપણે Z અને W ઉપયોગ કરીશું. તો અગર આપણે વાત કરીએ પક્ષીઓમાં બરાબર, તો પક્ષીઓની અંદર જે માદા છે એ માદાની અંદર રંગસૂત્રો, લિંગી રંગસૂત્રો કયા પ્રકારના છે? વિષમયુગ્મી છે, એટલે કે ZZ નથી, ZW. તો આપણે ઉદાહરણ લઈ લઈએ કે એની અંદર ટોટલ રંગસૂત્રો જે છે એ બે જોડી છે બરાબર. ઓકે, તો બે જોડીઓ એટલે એક જોડી ગઈ દૈહિક રંગસૂત્રની અને બીજી કઈ આવશે? તો લિંગી રંગસૂત્ર. લિંગી રંગસૂત્ર માટે માદા કઈ કેવી કહેવાશે? અહીંયા જો અહીંયા લખું છું, માદા ZW અને નર ZZ બરાબર છે. માદા જે છે માદા વિષમયુગ્મી અને નર સમયુગ્મી. તો A+ZW અને નર જે આવશે, નર માટે શું લખીશું? A+ZZ. ચાલો, આની અંદર બંનેની અંદર જન્યુનું નિર્માણ બતાવીએ આપણે. કઈ પ્રક્રિયા દ્વારા? અર્ધીકરણ દ્વારા. તો અર્ધીકરણ દ્વારા જે જન્યુ નિર્માણ થશે, એ જન્યુ નિર્માણમાં અહીંયા બે પ્રકારના અલગ અલગ જન્યુ નિર્માણ થશે. ક્યાં તો અડધા જે હશે A+Z અને અડધા જે હશે A+W. અહીંયા જોઈએ તો અહીંયા એક જ પ્રકારના બનશે, A+Z A+Z. એટલે હું બે વાર નથી લખતો, અહીંયા ડાયરેક્ટ લખું છું A+Z બરાબર. ચાલો આને ભેગા કરી નાખીએ, તો A+ZZ બરાબર, અથવા તો આ હશે તો A+ZW. ચાલો, તો ZW એટલે શું થશે? માદા, અને ZZ હશે તો નર. તો તમે જોઈ શકો છો કે અહીં નરે બે અલગ અલગ પ્રકારના જન્યુ ઉત્પન્ન નહીં કર્યા, માદાએ કર્યા. એટલે આને શું કહેવાય? આવા પ્રકારના લિંગ નિશ્ચયને શું કહેવામાં આવે? માદા વિષમયુગ્મતા. શું કહેવામાં આવે? માદા વિષમયુગ્મતા બરાબર. ચાલો, હવે એક અપવાદ જોવાના છે. શેની અંદર? મધમાખીની અંદર બરાબર. મધમાખીની અંદર જો નર હોય, એક સરસ મજાનો પ્રશ્ન મૂક્યો છે ટેક્સ્ટબુકની અંદર, જો નર મધમાખી હોય તો એ નર મધમાખીને, આપણે એક પ્રશ્ન પહેલાં લઈ જ લઈએ, નર મધમાખીને પિતા નથી હોતો પણ દાદા હોય, પુત્ર નથી હોતો પરંતુ પૌત્ર હોય, આવું કેવી રીતે શક્ય બને? કેવી રીતે શક્ય બને? નર મધમાખીને પિતા નહીં હોય, શક્ય જ નથી એમ કે, દાદા હોય. નર મધમાખીને પુત્ર નહીં હોઈ શકે પણ પૌત્ર હોય, કેવી રીતે સાબિત કરશું આપણે? ચલો સાબિત કરીએ. અને એકીય દ્વિકીય લિંગ નિશ્ચયતા કહેવામાં આવે છે. તો એકીય દ્વિકીય એટલે શું? લિંગ નિશ્ચયન
આપણે શેની અંદર ભણી રહ્યા છે? ઉદાહરણ કેવું લેવાના છે? મધમાખી. મધમાખીમાં લિંગનિશ્ચયન, બરાબર. તો મધમાખીમાં લિંગનિશ્ચયન કેવી રીતે થાય છે? તો સૌથી પહેલાં આપણે સમજવું પડે કે મધમાખી છે એ મધમાખીની અંદર માદા જે છે એ માદા દ્વિકીય હોય. કેવી હોય? દ્વિકીય. એટલે કે એની અંદર રંગસૂત્રોની સંખ્યા જે છે એ કેટલી હોય? 32. એટલે તમે જો જોડમાં લખવું હોય તો કેવી રીતે લખી શકો? 16 જોડ. કેવી રીતે લખી શકો? 16 જોડ, બરાબર. ઓકે, અહીંયા XXXY લિંગી રંગસૂત્રો ભાગ ભજવવાના નથી, બરાબર. લિંગી રંગસૂત્રો ઉપર આધાર રાખતું નથી. અહીં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે એના ઉપરથી નક્કી થાય છે કે મધમાખી નર હશે કે માદા હશે, બરાબર. ચાલો ત્યારે નરની વાત કરીએ. તો નર જે છે એ નર એકકીય હોય, એટલે એની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી? આની અડધી થઈ જશે. કેટલી? 16, બરાબર છે. ચાલો હવે મધમાખીનો છત્તો જે હોય એ મધમાખીના છત્તાની અંદર ત્રણ પ્રકારની મધમાખી હોય, બરાબર. ચાલો માદા અને નર, નરને ડ્રોન કહેવાય અને હંમેશા કેવો હોય? ફળદ્રુવ. એટલે કે પ્રજનનની પ્રક્રિયા દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે અને પ્રજનનની પ્રક્રિયા દ્વારા બાળક ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે. માદા બે છે બે પ્રકારની, એક વંધ્ય અને બીજી છે રાણી. વંધ્ય જેને કામદાર માખી કહેવાય, બરાબર છે. કામદાર માખી એટલે કામ એટલે જ કરે કારણ કે વંધ્ય છે, પ્રજનનની પ્રક્રિયા દ્વારા બાળકો ઉત્પન્ન કરી શકતી નથી, બરાબર છે. જ્યારે રાણી જે છે એ રાણી એ ફળદ્રુપ છે, એટલે કે પ્રજનનની પ્રક્રિયા દ્વારા બાળકો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે, બરાબર છે. બંનેમાં રંગસૂત્રની સંખ્યા સરખી જ છે. કેટલી? આની પાસે બી 32, એટલે કે 16 જોડ. આની પાસે બી 32, એટલે કે 16 જોડ. પરંતુ જ્યારે આ ઈંડાઓનો વિકાસ થતો હોય ત્યારે આને એક વિશિષ્ટ પ્રકારની નું પોષણ મળે છે, વિશિષ્ટ પ્રકારનું પોષણ, જેને આપણે રોયલ જેલી કહીએ. શું કહીએ? રોયલ જેલી. એ રોયલ જેલી ફક્ત એક જ ઈંડાને પ્રાપ્ત થાય છે અને એ ઈંડામાંથી જે બી માદા નીકળશે એ કેવી હશે? રાણી બનશે. રાણી એટલે એને રાણી બનાવવામાં આવે છે કારણ કે એ ફળદ્રુપ છે અને એક છત્તાની અંદર રાણી કેટલી હોય? એક જ હોય. 30,000-40,000 વંધ્યો હોય અને 5,000 જેટલા નર હોય એક છત્તાની અંદર, બરાબર. ચાલો વંધ્યો માદા જે છે એનું કામ શું હોય? તો એ મધ એકઠું કરશે, પૂડો બનાવશે, એની રક્ષા કરશે, ઈંડાને પોષણ પૂરું પાડશે, બધા જ કામ એ કરે. નરની વાત કરીએ તો નર શું કરશે? એ માદા સાથે એટલે કે રાણી સાથે પ્રજનન કરીને બાળક ઉત્પન્ન કરશે. રાણીનું કામ શું છે? તો બાળક ઉત્પન્ન કરવાનું, બરાબર. તો જોઈએ આપણે. તો મેં તમને એવું કીધું કે માદા છે એની પાસે કેટલું છે? 32 રંગસૂત્રો, એટલે કે 16 જોડ. અને આની પાસે કેટલા છે? એકકીય હોવાથી ફક્ત 16 જ રંગસૂત્રો છે. તો આ બંનેમાં જ્યારે જન્યુનું નિર્માણ થશે, બરાબર, અહીંયા જન્યુનું નિર્માણ અહીં લખું છું, જન્યુ, બરાબર. જન્યુનું નિર્માણ છે. જન્યુનું નિર્માણ શેના દ્વારા થાય? દ્વિકીય હોય એટલે સ્વાભાવિક છે, અર્ધીકરણ દ્વારા. પરંતુ અહીં નર કેવો છે? એકકીય છે, એટલે સ્વાભાવિક છે કે એની અંદર જે જન્યુ નિર્માણ થશે એ શેના દ્વારા થાય? સંભાજન દ્વારા. શેના દ્વારા? સંભાજન. તો જન્યુ નિર્માણ જે છે જન્યુ નિર્માણ દ્વારા બધા જ જન્યુઓ કેવા બનશે? એકકીય, એટલે કે 16 રંગસૂત્રો ધરાવતા. અહીંયા તો સંભાજન દ્વારા જેટલા બી જન્યુઓ બનશે કેટલા બનશે? 16 રંગસૂત્રો ધરાવતા, બરાબર. એટલાના એટલા રહીને સંભાજન થાય. એટલે આ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો, અર્ધીકરણ અને સંભાજન. ચાલો હવે શું થશે? જો માદા ને નર મધમાખી ઉત્પન્ન કરવાની જરૂર પડી તો આ જે અંડકોષો છે કે જેમાં 16 રંગસૂત્રો છે એ ફલનની પ્રક્રિયા વગર જ, શેના વગર? ફલનની પ્રક્રિયા, એટલે નર સાથે પ્રજનનની પ્રક્રિયા જ નહીં કરશે. અને એના વગર જ આ ઈંડાઓ જે છે એ ઈંડાઓ અથવા તો અંડકોષો છે એ અંડકોષોમાંથી ગર્ભ વિકાસ થશે અને બાળક ઉત્પન્ન થઈ જશે. એટલે સ્વાભાવિક છે કે એની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી હોવાની? 16. અને આપણે ખબર છે 16 એટલે હંમેશા શું થાય? નર. એટલે કે પ્રજનન વગર, ફલન વગર જ જો ઈંડામાંથી બાળકો ઉત્પન્ન થઈ ગયા તો એ હંમેશા કેવા હોય? નર હોય. અને નર એટલે કેવા નર? ફળદ્રુપ નર. અને આ જે પ્રક્રિયા છે કે ફલન વગર જ બાળ પેદા થવું, ફલન વગર જ ગર્ભ વિકાસ થવો, તો એને અસંયોગી જનન કહેવાય. શું કહેવામાં આવે? અસંયોગી જનન. બરાબર, સમજ પડી આટલું? ચાલો બીજું. અહીં જો નર અને માદા વચ્ચે પ્રજનનની પ્રક્રિયા થઈ એટલે કે અંડકોષ અને શુક્રકોષ ભેગા થયા તો સ્વાભાવિક છે કે પછી 16 અને 16 કેટલા થઈ જાય? 32.
तो आ 32 એટલે શું થશે, આ જે હશે એ કમ્પલસરી માદા જ બનશે. હવે માદા છે એમાંથી એકને રોયલ જેલી પ્રાપ્ત થાય તો એ બનશે રાણી, બાકીની જેટલી પણ હશે એને રોયલ જેલી પ્રાપ્ત થશે નહીં તો એ વંધ્ય કામદાર માદા. જે બી જેટલી બી માદા આ હોય કે આ બધામાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે 32, આમાં દ્વિકીય અને આમાં એકીય, એટલે એને એકીય દ્વિકીય લિંગનિશ્ચયન કહેવામાં આવે છે. આવું શેમાં જોવા મળે, કંઈ અજીબ છે ને, બરાબર? આવું શેમાં જોવા મળે? મધમાખીની અંદર, બરાબર. સરસ મજાનું ઉદાહરણ આપેલું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા એક પ્રશ્ન તો આપણો અધૂરો રહી ગયો. શું પ્રશ્ન શું હતો? નર મધમાખીને પિતા નથી હોતો પરંતુ દાદા હોય. નર મધમાખીને પુત્ર નથી હોતો, પુત્ર હોય, આવું કેવી રીતે? ચાલો સમજાવો. નર માદા 32, બરાબર છે. જન્યો બે પ્રકારના, 16 16, બરાબર. નર એની પાસે 16 છે એટલે જન્યો બી 16 પ્રકારના બનશે, બરાબર. ચાલો અહીંયા જો સીધું ધારી લઈએ આપણે કે અહીંયા સીધું ફલન વગર જ થયું તો આ કેટલું થશે? 16. આપણે બીજી એ લેવાના જ નથી, સંભાવના લેવાના નથી, 16 થયા, બરાબર. એટલે આ થયું નર, ઠીક છે. ચાલો હવે ફરી અહીંયા લઉં છું માદા 32, બરાબર. ફરી અહીંયા બે પ્રકારના જન્યો 16 16, આ આવશે 16, ઠીક છે. ચાલો જો ફલનની પ્રક્રિયા થાય, ફલનની પ્રક્રિયા થશે તો અહીંયા 32 16, એટલે કે શું બનશે? અહીંયા માદા, બરાબર છે. અહીંયા સીધું હશે તો નર. ચાલો આ જે માદા છે એ માદા ફરીથી આપણે એક બીજું લઈ લઈએ 16, બરાબર છે. ચાલો તો બે પ્રકારના જન્યો ઉત્પન્ન કરશે 16 16, બરાબર. સીધું આ થયું અને ફલનની કર્યું તો નર, અને આની સાથે પ્રજનન કર્યું તો 32, એટલે કે માદા, બરાબર છે. ઓકે ચાલો અને હજુ આગળ જઈએ. આપણે માદા ક્યારે ઉત્પન્ન થાય, 32 ક્યારે થાય? તો અહીંયા માદા નર, આ 32 છે, આ 16 છે, બરાબર છે. જન્યુ 16, અહીંયા પણ જન્યુ 16 16 પ્રકારના, એક આખી ચેઇન મેં બનાવી છે, બરાબર. જો આ બેની વચ્ચે ફલન થાય તો માદા અને સીધું આ તો નર. ચાલો તો આ નર લઈ લઈએ આપણે. આ નર જે છે એ નરને પિતા નથી. જુઓ તમે, આ નર જે છે એને પિતા છે કે નથી? કેમ? માદા જે છે માદાએ પ્રજનન કર્યું જ નહીં, આની સાથે વગર પ્રજનને જ બાળક ઉત્પન્ન થયું, એટલે નર જે છે એને પિતા નથી. તમે જોઈ શકો છો અહીંયા આ જોડાઈને અહીંયા માદા જ બને છે, બરાબર ને? ઓકે, એટલે આ તો સીધું માદામાંથી જ ઉત્પન્ન થયું, મધરમાંથી જ ઉત્પન્ન થયું, માતામાંથી જ ઉત્પન્ન થયું, પિતાએ આમાં કોઈ ભાગ ભજવ્યો જ નહીં, બરાબર. એટલે નરને શું નથી? પિતા નથી, માતા છે. હવે તમે જોઈ શકો આ જ નરને પિતા નથી પરંતુ દાદા છે, એટલે કે પિતાના પિતા છે. કેવી રીતે? તો તમે જોઈ શકો માદા, માદા કેવી રીતે ઉત્પન્ન થાય? પપ્પા હોય તો જ ઉત્પન્ન થાય ને. જો માદા અને નર આ બંનેમાંથી જો ફલન થશે તો જ માદા ઉત્પન્ન થાય. એટલે દાદા છે પરંતુ પપ્પા નથી, ખબર પડી, બરાબર. કારણ કે ફલનની પ્રક્રિયામાં નર ઉત્પન્ન થવાના ફલનની નર ઉત્પન્ન થવાની પ્રક્રિયામાં કશે પણ નર આ બાજુ જે પિતા છે એણે ભાગ જ નહીં ભજવ્યો. હવે એણે રંગસૂત્રો જ નથી આપ્યા એટલે પિતા આવવાનો સવાલ જ નથી, ફક્ત શું છે? માતા જ છે. તો કોઈ નર મધમાખીઓ એને પિતા નથી પરંતુ દાદા છે. તમે નીચે જોઈએ આપણે. આ જે નર છે, બરાબર, એ નર પ્રજનનની પ્રક્રિયા કરશે એટલે હંમેશા માદા જ ઉત્પન્ન થાય, એટલે એને પુત્ર ક્યારેય નહીં હોય. શું નહીં હોય? પુત્ર ક્યારેય નહીં હોય, બરાબર. નરને પુત્ર નથી હોતો, બરાબર. પરંતુ આ માદા છે એ માદા જો બાળક, નર બાળક ઉત્પન્ન કરે છે એટલે આ નરને પુત્ર નથી પરંતુ પૌત્ર છે. છોકરીનો છોકરો ખરો ને, એને શું કહેવાય? પૌત્ર. તો ખબર પડી ગઈ શું? નર જે હોય એને પિતા નહીં હોય,
कारण कि असंयोगी जनन द्वारा उत्पन्न थयो छे एटले, परंतु दादा होय नर छे ने पुत्र नथी होतो, बराबर छे। कारण कि ज्यारे पण प्रजननी प्रक्रिया में भाग लेशे एटले मादा ज उत्पन्न करे, पुत्र नहीं, पौत्री, सॉरी पुत्री होय, पुत्री होय, पुत्र क्यारे होतो ज नथी। परंतु जे बाळकी छे एना द्वारा तो पुत्र उत्पन्न थाय ने, तो पुत्र होय, बराबर छे। तो आपणे एक पहेली जे अहीं आपी हती ए पहेली ने सॉल्व करी दीधी, बराबर छे, ओके। केटलाक प्रश्नों जोई लईए आपणे। पहेलो प्रश्न, एक्स स्काईनी शोध करनार वैज्ञानिक, खाली जग्या छे, एनुं नाम लखवानुं छे अहींया, तिथी घोड़ो, खाली जग्या प्रकारनुं लिंग निश्चयन अथवा खाली जग्या प्रकारनी लिंग निश्चयन पद्धति दर्शावे छे। ત્રીજો પ્રશ્ન, એક્સ 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 વાય પ્રકારના પ્રકારમાં નર અને માદા કેટલા પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે છે? માદા વિષમ જન્યુતાનું કોઈ એક ઉદાહરણ આપવાનું છે તમારે, એટલે સજીવનું નામ લખવાનું છે અહીંયા, અને મધમાખીમાં અંડકોષો ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા અને શુક્રકોષો ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે। તમે વિડીયો હોલ્ડ કરો અને જવાબ લખી દો મારી સાથે, અને ટેલી કરીશું। એક્સ કાયની શોધ હેકિંગ્સ દ્વારા શોધાઈ હતી, બરાબર। તીતી ઘોડો ખાલી જગ્યા પ્રકારની લિંગ નિશ્ચયન પદ્ધતિ દર્શાવે છે। તીતી ઘોડો એટલે એક્સ ઓ પ્રકારની લિંગ નિશ્ચયન પદ્ધતિ દર્શાવે છે। એક્સ 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 વાય પ્રકારમાં નર અને માદા કેટલા પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે? એક્સ 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 વાય એટલે કે એક્સ વાય પ્રકાર આપણે, બરાબર છે। એટલે અહીંયા નર જે છે એ એક્સ વાય છે અને માદા એક્સ એક્સ છે, તો એક્સ 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 વાય પ્રકાર અથવા તો એક્સ વાય પ્રકારમાં નર જે છે, નર એ બે પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે, કયા કયા? એકમાં એક્સ હોય અને એક બીજામાં વાય હોય, માદા એક જ પ્રકારનું, એક પ્રકારનો જન્યુ, કયો? તો બધામાં શું હશે? એક્સ। માદા વિષમ યુગ્મતાનું ઉદાહરણ આપો તો, એટલે કે આપણે ઝેડ 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 ડબલ્યુ જોયું ને અત્યારે, બરાબર। તો માદા વિષમયુગ્મી ઝેડ ડબલ્યુ શેમાં આવે? પક્ષીઓ, તો ઉદાહરણ આવશે પક્ષીઓમાં લિંગ નિશ્ચયન। મધમાખીમાં અંડકોષો કઈ પ્રક્રિયા દ્વારા? તો અંડકોષો અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય, અને શુક્રકોષો સંભાજનની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે, બરાબર છે, ઓકે। ખૂબ મહત્ત્વનો ટોપિક હતો, બરાબર, વાંચજો, એક્ઝામમાં પૂછી શકાય એવો છે। થેન્ક યુ સો મચ।